નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ કોલેજ હેપી. મિત્રો, જે આપણે સામાજિક વિજ્ઞાનના ધોરણ 6 થી 9 ધોરણના સામાજિક વિજ્ઞાનના જે પ્રશ્નોની સિરીઝ જોઈએ છે, જેમાં આજે આપણે પાઠ નંબર 15 જોઈશું. ચલો મિત્રો, ટાઈમને બગાડતા શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, કાંકરિયા તળાવ કયા નામે ઓળખાતું હતું? હોઝે કુતુંબના નામે ઓળખાતું હતું. કુતુંબ મિનારના નિર્માણની શરૂઆત કોના સમયમાં થઈ હતી? તો કુતુંબુદ્દીન ઐબકના સમયમાં શરૂઆત થઈ હતી. ઢાઈ દિન કા ચોપડા એ શું છે? મસ્જિદ છે. કુતુબ મિનાર ક્યાં આવેલું છે? નવી દિલ્હીમાં. કુતુબ મિનાર કેટલા માળનો છે? 5 માળનો છે. છઠ્ઠો ક્વેશ્ચન, ભારતમાં બનેલી સૌથી પહેલી મસ્જિદ કઈ હતી? ઢાઈ દિન કા ચોપડા. બૃહદેશ્વરનું મંદિર ક્યાં આવે છે? તુજાવરમાં. દિલ્હીનો લાલ કિલ્લો કયા મુગલ બાદશાહે બંધાવ્યો હતો? શાહજહાંએ. છેલ્લે સોમનાથ મંદિરનું નિર્માણ કઈ સાલમાં થયું? 1951માં. દસમા નંબરનું ક્વેશ્ચન, દ્વારકાધીશનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? દેવભૂમિ દ્વારકામાં. દ્વારકામાં દ્વારકાધીશ મંદિરનું સ્થાપત્ય કઈ સદીનું છે? 13મી સદીનું છે. બારમા નંબરનું ક્વેશ્ચન, દ્વારકામાં દ્વારકાધીશ મંદિરનો ઘુમટ કેટલા સ્તંભો પર ઉભેલો છે? 60 સ્તંભો પર ઉભેલો છે. દ્વારકામાં દ્વારકાધીશના મંદિરની બાજુમાં જ કોનો મઠ છે? શ્રીમદ શંકરાચાર્ય. દ્વારકામાં દ્વારકાધીશ મંદિરમાં બાજુમાં આવેલા મઠનું નામ શું છે? શારદાપીઠ. ગુજરાતનું સૂર્ય મંદિર લગભગ કયા વૃત પર આવેલું છે? કર્ક વૃત ઉપર આવેલું છે. પૂર્વીય ભારતમાં કયું સૂર્ય મંદિર આવેલું છે? ઓડિશાનું કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. 17મા નંબરનો ક્વેશ્ચન, મોઢેરાનું સૂર્ય મંદિર ક્યારે બનાવવામાં આવ્યું હતું? ઈસવીસન 1026-27ના અરસામાં બનાવવામાં આવ્યું હતું. મોઢેરાના સૂર્યમંદિરમાં કઈ ઋતુમાં સૂર્યના કિરણો આખા સભા મંડપને વિંધીને બરાબર ઘરગૃહમાં પડે છે? શરદ અને વર્ષા ઋતુમાં. મોઢેરાના સૂર્યમંદિરને કેટલા થાંભલાઓનો આધાર આપવામાં આવે છે? 8 થાંભલાઓનો આધાર આપવામાં આવે છે. 20મા નંબરનો ક્વેશ્ચન, મોઢેરાના સૂર્યમંદિરના પરિસરમાં પ્રવેશતા જ ચોકમાં શું છે? કુંડ આવેલો છે. શેત્રુંજય પર્વતમાળા કેટલી ઊંચી છે? 603 મીટર. સિદ્ધપુરના રુદ્ર મહાલયનું બાંધકામ કોણે પૂર્ણ કર્યું? કરાવેલું સિદ્ધરાજ જયસિંહે. 23મા નંબરનો ક્વેશ્ચન, શેત્રુંજય પર્વતમાળાના મંદિરોના નિર્માણ કાર્યમાં કોણે ફાળો આપ્યો છે? કુમારપાળ, હેમચંદ્રાચાર્ય, સિદ્ધરાજ જયસિંહ. સીદી સૈયદની જાળી કોના દ્વારા બનાવવામાં આવી હતી? મુઝફ્ફર શાહ ત્રીજાના સૈનિક સીદી સૈયદ દ્વારા. કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? કુતુબુદ્દીને. કઈ બે શૈલી મળીને દિલ્હી સલ્તનત સમયના સ્થાપત્યનું નિર્માણ થયેલું છે? ભારત અને ઈરાનની શૈલી. કુતુબ મિનારનો વિસ્તાર કોણે કર્યો હતો? ઇલ્તુત્મિશે. ઢાઈ દિનકા ચોપડાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? કુતુબુદ્દીન ઐબકે. બૃહદેશ્વરનું મંદિર કોણે બનાવ્યું હતું? રાજરાજે. 30મા નંબરનો ક્વેશ્ચન, ચૌલની દ્રવિડ શૈલીમાં ઊંચા પ્રવેશદ્વારને શું કહેવામાં આવે છે? બૃહદેશ્વર કહેવામાં આવે છે. બૃહદેશ્વરના મંદિરમાં કેટલા ગોપુરમ છે? 2 ગોપુરમ આવેલા છે. બૃહદેશ્વરના મંદિરમાં કોની મૂર્તિ છે? નટરાજની. અકબરે કથા ફતેહપુરની કયા ફતેહપુરની રચના કરી હતી? કશ્મીરના સિક્રીક પર. ફતેહપુર સિક્રીકનું સૌથી મહત્વનું ભવન કયું છે? જામા મસ્જિદનું દક્ષિણ પ્રવેશ દ્વાર કયું છે? બુલંદ દરવાજો. લાલ કિલ્લાની અંદરના મહત્વના બાંધકામ કયા છે? દીવાને આમ, નહેર બહિષ્ઠ, જનાના મોટી મસ્જિદ, દીવાને ખાસ અને હયાત બક્ષ. તાજમહેલ કોણે બંધાવ્યો હતો? શાહજહાંએ. 38 નંબરનો ક્વેશ્ચન, તાજમહેલ કોની યાદમાં બનાવવામાં આવે છે? તો શાહજહાંની પત્ની મુમતાજની યાદમાં. 39 નંબરનો ક્વેશ્ચન, તાજમહેલ વિશ્વની કેટલી અજાયબીમાં સ્થાન પામેલ છે? તો 7 અજાયબીમાં. ભારતમાં સૌથી ઊંચો ગુમ્મટવાળો દરવાજો કયો છે? બુલંદ દરવાજો. કયા રાજ્યના પુરુષો ધોતી અને માથે ટોપી પહેરે છે? મહારાષ્ટ્ર રાજ્ય. કયા રાજ્યની સ્ત્રીઓ ઘેરવાળો રંગીન ઘાઘરો અને કેડ સુધી પહોંચે એવો કબજો પહેરે છે? તો રાજસ્થાનના.
કયા રાજ્યના રાસ ગરબા દુનિયાભરમાં જાણીતા છે? ગુજરાતના. રાજસ્થાનનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે? ઘૂમર નૃત્ય જાણીતું છે. મહારાષ્ટ્રનું કયું નૃત્ય પ્રખ્યાત છે? લાવણી. કયા લોકોનો મુખ્ય ખોરાક ઘઉંની વાનગીઓ છે? ઉત્તર ભારતના. ભારતનું કયું રાજ્ય તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે વિશ્વભરમાં જાણીતું છે? જમ્મુ કાશ્મીર. કાશ્મીરના કયા સરોવરમાં લોકો નૌકાઘરમાં રહે છે? દલ. પંજાબનો કયો ઉત્સવ ખૂબ જાણીતો છે? વૈસાખી. ભાંગડા નૃત્ય માટે કયું રાજ્ય જાણીતું છે? પંજાબ. કયા રાજ્યના પુરુષો લુંગી પહેરે છે? કેરળ. અને કયા રાજ્યની સ્ત્રીઓ ફૂલોની શોખીન છે? તો કેરળ. કયું રાજ્ય પૃથ્વી પરનું સ્વર્ગ કહેવાય છે? જમ્મુ કાશ્મીર. કથકલી કયા રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે? કેરળ. ઉઝબાલી કયા રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે? અસમ. મિત્રો, આ હતા આપણા આજના ક્વેશ્ચન. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવી સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.